અમિત ચાવડા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સીધા જઈશું ત્યાં. તો જે રીતે ડેપ્યુટી સીએમ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમામ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓ પણ થોડીક ક્ષણોમાં અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવશે. જે રીતે આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, વિકાસ દબાવવાની વાતો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે, થોડીક ક્ષણમાં અમિત ચાવડા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવશે. આ પહેલા જીતુ વાઘાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને જે રાજ્યમાં અત્યારે જે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ લઈને તમામ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમામ નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તેમણે પ્રતિક્રિયા આપી હતી અને થોડીક ક્ષણમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવશે. જે રીતે આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમામ જે વર્ગ છે તેને આવરી લેવામાં આવ્યા છે, કુપોષિત બાળકો માટે પણ ભાજપ સરકાર એલર્ટ છે તે પ્રકારની વાત કરવામાં આવી છે, વાહલી દીકરી યોજનાની પણ અમલમાં મૂકવાની વાત કરવામાં આવી છે. સમગ્ર જો બજેટની વાત કરવામાં આવે તો આ બજેટમાં જળ વ્યવસ્થાપન, ક્લીન એનર્જી, પર્યાવરણ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ રોજગાર ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તમામ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે થોડીક ક્ષણોમાં અમિત ચાવડા પણ પોતાની પ્રતિક્રિયા બજેટને લઈને આપવાના છે. જે રીતે ભાજપ સરકારનો આ વખતે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે લઈને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, તમામ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, બજેટને આવકારી રહ્યા છે. ભાજપ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ બજેટ વિકાસની આગળ ધપાવશે, ત્યારે થોડીક ક્ષણોમાં અમિત ચાવડા દ્વારા પણ આ મુદ્દાને લઈને બજેટને લઈને પ્રતિક્રિયા. બજેટ જોતા એટલું ચોક્કસ લાગે છે કે આ શબ્દો અને આંકડાની માયાજાળ છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવાવાળી ભાજપ સરકારના બજેટમાં ખેડૂતોની આવક વધારવા માટે, સમૃદ્ધિ માટે, સુખાકારી માટે કોઈ ચોક્કસ આયોજન કે બજેટ દેખાતું નથી. સાથે સાથે પાક વીમો હોય, સિંચાઈની વાત હોય અને બાકીના ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે પણ કોઈ ચોક્કસ યોજના કે બજેટ ફાળવવામાં આવ્યું નથી. રોજગારી એ ગુજરાતનો સૌથી મોટો વિકટ પ્રશ્ન છે. 45 લાખ જેટલા યુવાનો બેરોજગાર હોય એવા સંજોગોમાં યુવાનોને કઈ રીતે સમયબદ્ધ કાર્યક્રમથી રોજગારી આપીશું એવું એક પણ આયોજન આ બજેટમાં જોવા મળતું નથી. ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફની દોટ વધી છે, એવા સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારમાં માળખાગત સુવિધાઓ શહેરીની સરખામણીમાં ઉપલબ્ધ થાય એ માટે જે પહેલાના વર્ષોમાં સ્માર્ટ વિલેજ માટે ખૂબ ઢોલ વગાડવામાં આવ્યા હતા એવી સ્માર્ટ વિલેજ યોજનાનું નવા બજેટમાં ક્યાંય પણ નામ નિશાન નથી. નવી સરકારી શાળા કોલેજો ખુલે, સસ્તું અને સારું શિક્ષણ મળે એ માટે પણ બજેટમાં જોગવાઈ નથી. 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં આરોગ્યની સુવિધાઓ દરેકને મળી રહે એટલા માટે પેટા કેન્દ્ર, પીએચસી, સીએચસીની જે જોગવાઈઓ છે એ પણ નવા શરૂ કરવા માટે બજેટમાં કોઈ વાત કરવામાં નથી આવી. અને ખાસ કરીને સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની જે બજેટની ફાળવણી જોતાં એટલું ચોક્કસ લાગે કે આ સરકાર દ્વારા એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વર્ગના લોકો માટે જે સુખાકારીની યોજનાઓ છે, જે એમના આર્થિક વિકાસ માટેની યોજના છે એના પડતે દુર્લક્ષ સેવી અને બજેટમાં પૂરતી રકમ ફાળવવામાં નથી આવી. ખાસ કરીને આ સરકાર પાસે જ્યારે લોકો રાહતની અપેક્ષા રાખીને બેઠા હતા એવા સંજોગોમાં કોઈ જીએસટી કે બાકીની વ્યવસ્થામાં રાહત તો ના મળી, ઉલટાનું લોકો પર બોજ વધે એવા કરવેરા નાખવામાં આવ્યા છે. રોજિંદો ગરીબ માણસ કોઈ સરકારી કચેરીમાં યોજનાનો લાભ લેવા જાય, કોઈ સોગંદનામું કરાવવા જાય કે નોટરી કરાવવા જાય તો અત્યાર સુધી 20 રૂપિયાનો સ્ટેમ્પ લેવો પડતો હતો, એના બદલે આ બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે એનાથી 50 રૂપિયાના સ્ટેમ્પની હવે એને ખરીદવો પડશે. એનાથી ખૂબ મોટું નુકસાન ગરીબ મધ્યમ વર્ગના માણસને થવાનું છે. સાથે સાથે કોઈ ઘરના દસ્તાવેજ હોય કે લગ્ન નોંધણી હોય એવા
માટે પણ જે સ્ટેમ્પ 100 રૂપિયાનો વપરાતો હતો એના બદલે 200 રૂપિયાનો સ્ટેમ્પ વાપરવાની જાહેરાત કરી અને સરકારે લોકોના ખિસ્સામાંથી પૈસા લેવાનું કામ આ બજેટમાં કર્યું છે. લોકોની અપેક્ષા હતી, ખાસ કરીને ખેડૂતોની અપેક્ષા હતી કે ખેત પેદાશો પર જીએસટી ઘટે, સાથે સાથે ખેત ઓજારો પરથી જીએસટી ઘટે, એ પણ લોકોની આશા ઠગારી નીવડી છે. એવા સંજોગોમાં ખાલી જાહેરાતો અને આંકડાની માયા જાળવાનું આ બજેટ સામાન્ય જનની અપેક્ષા મુજબનું બજેટ નથી રહ્યું. તો વાત કરીએ તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું બજેટને લઈને તેમનું નિવેદન સામે આવ્યું. કહી શકાય કે સરકાર ઉપર તેમના દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા. એ સાથે જો રોજગારીને લઈને જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ તેમણે જણાવ્યું કે રોજગારીમાં 45 લાખ યુવાનો હાલ બેરોજગારી છે અને તેને લઈને ખાસ કોઈ યોજના નથી કરવામાં આવી. અને આ સાથે એસસી એસટી ઓબીસી માટે આર્થિક સુખાકારીની વાત પણ નથી કરી અને કોઈ ચોક્કસ આયોજન બજેટમાં દેખાતું નથી એવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.